મને લાગે છે કે કદાચ તમે પહેલા ભાગાકાર શબ્દ સાંભળ્યો હશે કે જેમાં કોઈ કહેશે કે તમે કંઈક ભાગો, તમારા અને તમારા ભાઈ વચ્ચે પૈસા વહેંચી લો, અથવા તમારા અને તમારા મિત્ર વચ્ચે. આનો મતલબ કંઈક ટુકડા પાડો એવો થાય. તો ચાલો હું ભાગાકાર શબ્દ લખું છું. ભાગાકારને અંગ્રેજીમાં ડિવાઈડ લખાય. ચાલો મારી પાસે ચાર સરખા ભાગ છે. હું ભાગ દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરું છું. જો મારા પાસે આ રીતના ચાર ભાગ છે, એક બે, આ મારો જ્યોર્જ વોશિંગ્ટનનો ભાગનો પ્રયોગ છે, અને ચાલો આપણે બે છીએ. આપણે આ ભાગોને આપણી વચ્ચે ભાગ પાડીએ. તો આ અહીં હું છું. ચાલો હું મને દોરવાનો બનતો પ્રયત્ન કરું. તો આ અહીં હું છું. ચાલો જોઈએ, મારે ઘણા બધા વાળ છે અને આ તમે અહીં છો. હું દોરવાનો બનતો પ્રયત્ન કરીશ. ચાલો ધારો કે તમે ટાલવાળા છો, પણ તમારી બાજુમાં વાળ છે અહીંયા થોડા, કદાચ તમારે થોડી દાઢી પણ છે. તો તમે આ છો અને આ હું છું. આપણે આ બધા ભાગ આપણી વચ્ચે વહેંચીશું. તો ધ્યાન આપો, આપણી પાસે ચાર સરખા ભાગ છે. ભાગને ક્વાર્ટર્સ કહે છે અંગ્રેજીમાં, અને આપણે બેની વચ્ચે ભાગ પાડવા છે. આપણે બે છીએ અને હું અહીં બે સંખ્યા પર ભાર આપવા માગું છું. તો આપણે ચાર ભાગોને આપણી વચ્ચે ભાગ પાડવા જઈ રહ્યા છીએ. તો આપણે તે આપણી બેની વચ્ચે વહેંચીશું. તમે આ પ્રકારનું કંઈક કરેલું છે, શું લાગે છે? સારું, આપણને બંનેને બે ભાગ મળશે. તો ચાલો ભાગ પાડીએ. આપણે તેને બે ભાગમાં વહેંચીએ. ખરી રીતે તો મેં શું કર્યું, મેં ચાર ભાગ લીધા અને તેને બે સરખા જૂથમાં ભાગ પાડ્યા, બે સરખા જૂથમાં, અને આને જ ભાગાકાર કહેવાય. આપણે આ ભાગના જૂથને બે સરખા જૂથમાં ટુકડા કર્યા. તો જ્યારે તમે ચાર ભાગને બેના જૂથમાં વહેંચો, તો આ ચાર ભાગ છે, આ ચાર ભાગ છે, અને તમે તેને બે ભાગમાં વહેંચો છો. આ પહેલું જૂથ છે, પહેલું જૂથ અહીં છે, જૂથને ગ્રુપ કહેવાય અંગ્રેજીમાં, અને આ અહીં બીજું જૂથ છે. બંને જૂથમાં કેટલી સંખ્યા છે, અથવા દરેક જૂથમાં કેટલા ભાગ છે? સારું, દરેક જૂથમાં મારી પાસે એક અને બે ભાગ છે. મારે ઘાટો રંગ વાપરવાની જરૂર છે. અહીં મારી પાસે દરેક જૂથમાં એક અને બે ભાગ છે. તો આને ગાણિતિક રીતે લખીએ તો હું વિચારું છું કે ઘણું કરીને તમે પૈસા તમારી પાસે અથવા મિત્રો વચ્ચે ભાગ પાડેલા છે. ખરેખર તો લાવો, અહીં તેને આખું ચિત્ર જોઈ શકો તેમ દર્શાવો. ગાણિતિક રીતે હું તેને કેવી રીતે લખી શકું? આપણે તેને ચાર ભાગ્યા એમ લખી શકીએ. તો આ ચાર છે, ચાલો હું એ જ રંગ વાપરું. તો આ ચાર, આ કયા ચાર છે કે જેના બે જૂથ પાડ્યા. આ બે જૂથ છે, પહેલું જૂથ અને આ અહીં બીજું જૂથ. તો બે જૂથમાં ભાગ પાડેલ છે, અથવા બે ભાગમાં સંગ્રહ છે. ચાર ભાગ્યા બે બરાબર, જ્યારે તમે ચારને બે જૂથમાં ભાગ પાડો તો દરેક જૂથમાં બે ભાગ આવશે, તો તેને બરાબર બે થશે. અને હું આ ઉદાહરણ અહીં વાપરવા માગું છું કે ભાગાકાર એ તમે બધાએ વાપરેલ વસ્તુ છે. બીજું મહત્વની વાત એ કે હું માનું છું કે આના વિશે કંઈક અનુભવો કોઈક રીતે ગુણાકારના કરતાં વિરુદ્ધ છે. જો હું કહું કે મારી પાસે બે ભાગવાળા બે જૂથ છે, બે, હું આ બે જૂથને બે ભાગ સાથે ગુણું, બે ગુણ્યા બે બરાબર મારી પાસે ચાર ભાગ છે, તો કંઈક રીતે આને એ જ વસ્તુ છે એમ કહી શકાય. પણ આને મગજમાં થોડુંક વાસ્તવિક બનાવીએ તો ચાલો બીજા બે ઉદાહરણ પણ કરીએ. તો ચાલો લખીએ, છ ભાગ્યા, હું તેને સરસ રીતે અને રંગથી દર્શાવીશ. ત્રણ, છ ભાગ્યા ત્રણ તેના બરાબર કેટલા થાય? ચાલો છ વસ્તુ દોરીએ. તે કંઈ પણ હોઈ શકે છે. ચાલો મારી પાસે છ મરીના ટુકડા છે. મને તે દોરવામાં બહુ જ મુશ્કેલી પડે છે. સારું, ત્યાં મરીના ટુકડા કેવા લાગે છે તે મહત્વનું નથી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, અને હું તેને ત્રણ વડે ભાગવા જઈ રહ્યો છું. એનો મતલબ કે હું મારા છ મરીના ટુકડાના ભાગ ત્રણ સરખા મરીના જૂથમાં પાડીશ. તમે તેને એમ વિચારી શકો કે ત્રણ માણસો વચ્ચે મરીના ટુકડાના ભાગ પાડવાના છે, તે દરેકના જૂથમાં કેટલા આવશે? તો તે આપણા છ મરી છે, હું તેને ત્રણ જૂથમાં ભાગ પાડીશ. તો તેને ત્રણ જૂથમાં વહેંચીશું. એક, બે,
ત્રણ અને પછી ત્રીજું જૂથ. દરેક જૂથમાં ખરેખર કેટલા મરી છે જોઈએ તો તેમાં એક અને બે છે. એક બે, એક અને બે, એક બે મરીના ટુકડા છે. તો છ ભાગ્યા ત્રણ એટલે બે. તો આના વિશે વિચારવાનો સાચો અથવા એક રસ્તો એ છે કે તમે છ ને ત્રણ જૂથમાં ભાગ પાડો. હવે તમે તેને થોડી અલગ રીતે જોઈ શકો છો, તો તે એકદમ જ જુદું નથી, પણ તેના વિશે વિચારવાનો સાચો રસ્તો છે. તમે તેને છ ભાગ્યા ત્રણ એમ પણ વિચારી શકો. છ ભાગ્યા ત્રણ અને ફરીથી ચાલો, ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ. અહીં આ રીતે તેને ત્રણ જૂથમાં ભાગ પાડવાના બદલે અહીં પાડીએ. આ એક જૂથ છે, બીજું અને ત્રીજું જૂથ. ત્રણ જૂથમાં ભાગ પાડવાના બદલે હું અહીં શું કરું છું તે, જો હું છ ને ત્રણ વડે ભાગું, હું તેને ત્રણના જૂથમાં ભાગવા માગું છું. ત્રણ જૂથમાં નહીં તો મારી પાસે ત્રણ ભાગવાળા કેટલા જૂથ થાય? સારું, ચાલો હું ત્રણના જૂથ દોરું. ત્રણ વાળું આ એક જૂથ છે અને ત્રણ વાળું બીજું જૂથ છે. તો હું છ વસ્તુ લઉં અને ત્રણના જૂથમાં ભાગ પાડું તો મને છેલ્લે એક અને બે જૂથ મળશે. આ ભાગાકારને સમજવાનો બીજો રસ્તો છે અને આ રમૂજી વસ્તુ છે. જ્યારે તમે બેના સંબંધ વિશે વિચારો, છ ભાગ્યા ત્રણ અને છ ભાગ્યા બે વચ્ચેના સંબંધ વિશે જોઈ શકો છો. ચાલો હું તે અહીં કરું. છ ભાગ્યા બે એટલે શું? જ્યારે તમે તેના સંદર્ભમાં અહીં વિચારી શકો છો, છ ભાગ્યા બે જ્યારે તમે તેને આ રીતે કરો, ચાલો હું એક બે ત્રણ ચાર પાંચ છ દોરું. જ્યારે આપણે છ ભાગ્યા બે તેને બે જૂથમાં ભાગવાની રીતે વિચારીએ તો આપણને છેલ્લે આ રીતે એક જૂથ અને આ રીતે બીજું જૂથ મળશે. દરેક જૂથમાં ત્રણ તત્વો છે, ત્રણ. તો છ ભાગ્યા બે એટલે ત્રણ. અથવા તો તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. તમે કહી શકો કે છ ભાગ્યા બે એટલે છ વસ્તુ લેશો આ રીતે, અને તમે તેને બે જૂથમાં ભાગ પાડશો કે જે દરેક જૂથમાં બે તત્વો છે. અને એક રીતે જોઈએ તો દરેક જૂથમાં બે વસ્તુ હોય. સારું, તે અહીં છે, તે સારી રીતે ગોઠવાયેલ પણ નહીં. એક જૂથ ત્યાં પણ છે અને એક અહીંયા છે. મારે આ થપ્પીની જેમ ગોઠવવું નથી, ફક્ત બેના જૂથ પાડવા છે. મારી પાસે એક બે ત્રણ એટલે કે ત્રણ જૂથ છે. ધ્યાન આપો, આકસ્મિક નથી થયું. આ છ ભાગ્યા ત્રણ એટલે બે થાય અને છ ભાગ્યા બે એટલે ત્રણ થાય. તો ચાલો હું તે અહીં લખું. આપણને છ ભાગ્યા ત્રણ બરાબર બે મળ્યા અને છ ભાગ્યા બે બરાબર ત્રણ મળ્યા. આ કારણથી આપણે બે ને ત્રણ અદલા બદલીનો આ સંબંધ જોઈ શકીએ છીએ, કારણ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય. ચાલો હું કહું કે મારી પાસે ત્રણના બે જૂથ છે, અથવા તો હું ત્રણના આ જૂથ દર્શાવીશ. ત્રણનું એક જૂથ છે ને આ બીજું, આ એક અને આ બીજું જૂથ છે. તો ત્રણના એવા બે જૂથ બરાબર છ થાય. બે ગુણ્યા ત્રણ બરાબર છ. અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો. જો મારી પાસે બેના એવા ત્રણ જૂથ હોય તો આ બેનું એક જૂથ છે, મારી પાસે બીજું આવું ને આવું જૂથ અહીં છે, અને પછી આ બેનું ત્રીજું જૂથ અહીં છે. તો તેના બરાબર શું? બેના ત્રણ જૂથ ત્રણ ગુણ્યા બે, તો તેના બરાબર છ થાય. તો બે ગુણ્યા ત્રણ બરાબર છ છે. ત્રણ ગુણ્યા બે બરાબર છ. આપણે આ ઘડિયાના વિડીયોમાં જોયું છે કે ક્રમનો કોઈ ફેર પડતો નથી. જો તમે ભાગવા ઈચ્છતા હો તો આ કારણ છે. તમારી પાસે છ વસ્તુ છે અને તમે તેને બેના જૂથમાં ભાગ પાડો તો તમને ત્રણ મળશે. તમારી પાસે છ છે અને તમે ત્રણના જૂથમાં ભાગ પાડો તો તમને બે મળશે. ચાલો બીજા બે સવાલ કરીએ. હું વિચારું છું કે ભાગાકાર વિશે બધું ખરેખર સમજવાની જરૂર છે. ચાલો કંઈક રમૂજી કરીએ. ચાલો નવ ભાગ્યા ચાર કરીએ. તો આપણને નવ ભાગ્યા ચાર વિશે વિચારીએ તો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. હવે જ્યારે ચાર વડે ભાગો તો આ સવાલ માટે હું વિચારું છું કે તેને ચારના જૂથમાં
ભાગ પાડવાનું છે. જો હું તેને ચારના જૂથમાં ભાગ પાડું, ચાલો તેમ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચારનું એક જૂથ છે, હું તેના માટે આ રીતે કોઈ પણ લઈ શકું, અને આ ચારનું એક જૂથ મળ્યું અને આ બીજું છે. આ રહ્યું. હવે મારી પાસે કંઈક વસ્તુ બાકી રહી, કદાચ આપણે તેને વધારાનું એમ કહી શકીએ કે જ્યાં હું આ એકને કોઈ પણ ચારના જૂથમાં મૂકી ન શકું. જ્યારે હું ચારના જૂથમાં ભાગું, હું નવને ચારના જૂથમાં કાપી ન શકું. તો અહીં જવાબ છે, અને આ નવો જ ખ્યાલ છે. 9/4 એટલે આ બે જૂથ થશે. 9/4 એટલે બે જૂથ. મારી પાસે પહેલું અને બીજું જૂથ છે, અને પછી મારી પાસે એક આ વધારાનું છે. આ વધારાનું મારી પાસે એક વધ્યું બાકીનું, તેને શેષ કહેવાય. અંગ્રેજીમાં તેને રિમાઇન્ડર કહે છે. તે એક છે. 9/4 એટલે 2 અને 1 શેષ. જો હું તેને 12/4 પૂછું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો ચાલો હું તે લખું 12/4. હું આ 12 વખત, કદાચ તે સફરજન છે અથવા કાળી દ્રાક્ષ છે તે ઉધારીએ, જો હું તેમ કરવાની ટ્રાય કરું છું કે આ ચારના જૂથ પાડું છું. 1, આ બીજું ચારનું જૂથ, અને આ ત્રીજું ચારનું જૂથ. મારી પાસે આ ત્રીજું જૂથ છે. જુઓ, આ રીતે અહીં કંઈ વધ્યું નથી. પહેલાંની જેમ જ હું 12 ને 4 ના એવા 3 જૂથમાં ભાગી શકું છું. 4 ના એવા 1, 2 અને 3 જૂથ. તો 12/4 = 3 થાય. અને આપણે આગળના વિડીયોમાં જોઈએ, મહાવરો કરી શકીએ. 12/3 એટલે શું? ચાલો હું નવા રંગથી દર્શાવું. 12/3 = આપણે કહીએ, કારણ કે 3 × 4 એટલે 12. પણ ચાલો આપણે આ રીતે સાબિત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તેને 3ના જૂથમાં ભાગ પાડીએ. હું તેને વિચિત્ર રીતે દર્શાવીશ. જુઓ, તમે આ રીતે જોશો તો એને 3ના જૂથમાં દર્શાવીશ. બીજું, અને આ એનું બીજું જૂથ છે, અને 3નું આ ત્રીજું જૂથ છે, અને આ 3નું ચોથું જૂથ લઈશ. ખરેખર સહેલામાં સહેલી ભાગવાની રીત તો આ છે. હું તેને બતાવવા માગું છું કે ફક્ત 3ના જૂથમાં દર્શાવો. આપણી પાસે આ પહેલું જૂથ છે, આપણી પાસે આ બીજું અહીં છે, આપણી પાસે આ ત્રીજું જૂથ અહીં છે, અને આપણી પાસે, ચાલો હું તેને નવા રંગથી દર્શાવીશ, આ ચોથું જૂથ અહીં છે. આપણી પાસે બરાબર 4 જૂથ છે. અને જ્યારે હું કહીશ કે આ તેને ભાગવાનો સહેલો રસ્તો છે, કદાચ ખરેખર ના પણ હોય, હું તેને 3ના જૂથમાં ભાગું તો મારી પાસે ફક્ત 3ના એવા 1, 2, 3 અને 4 જૂથ હોય. કોઈ પણ રીતે કરો, હું 12 વસ્તુને 3ના પડીકામાં ભાગું છું. તમે તેને આ રીતે પણ કલ્પના કરી શકો. ચાલો જેમાં શેષ હોય તેવું ઉદાહરણ કરીએ. 14/5 એટલે શું? 14/5 એટલે શું? તો ચાલો 14 વસ્તુ દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 બરાબર. અહીં આપણે તેને 5ના જૂથમાં ભાગ પાડીશું. સારું, સહેલામાં સહેલી રીત, બીજું જૂથ ત્યાં પાડો. આ છેલ્લું જૂથ થશે મારી પાસે. પણ હું 5નું જૂથ નહીં બનાવી શકું. અહીં જવાબ એ મળશે કે 5 ને 2ના જૂથમાં પાડી શકું, અને મારી પાસે શેષ વધશે 4. એટલે કે 4, 2 અને શેષ 4. હવે એક વખત તમે પૂરતો મહાવરો કરો. તમારે દરેક વખતે આ વર્તુળ દોરવાની જરૂર નહીં પડે. આ રીતે તમે તેને દોરો, એમાં કંઈ ખોટું નથી. પણ આ રીતના સવાલ બીજી રીતે પણ વિચારી શકાય. 14/5 હું તેને કેવી રીતે દોરી શકું? ખરેખર તો તમને જોવામાં કંઈ ફરક નહીં લાગે કે 14/5 આ ચિહ્નથી દર્શાવીએ. આ ચિહ્ન અહીં ભાગ્યા 5. તમે કહી શકો કે 14માં કેટલી વખત 5 આવે છે? સારું, જોઈએ તો 5 વખત તમે મગજમાં ઘડિયા કરો. 5 × 1 = 5. 5 × 2 = 10. હજુ પણ તે 14થી ઓછા છે, તો 5ને હજુ 2 વખત ગણો.
પાંચ ગુણ્યા ત્રણ બરાબર 15. સારું, તે 14થી મોટા છે તો મારે પાછા જવું જોઈએ, તો 5ને 2 વખત જ જવા દો તો તે 2 વખત થશે. 2 ગુણ્યા 5 એટલે 10, બાદબાકી કરો 14 ઓછા 10 એટલે 4 તેમ કહેશો તમે, એટલે આ શેષ છે. સારું, 14ને 5 વડે ભાગતા 2 મળશે, કે જેમાં આપણને 5ના 2 જૂથ મળશે, જે ખરેખર 10 છે. અને હજુ પણ આપણી પાસે 4 વધ્યા છે, 4 તે શેષ છે. ચાલો બીજા કરીએ. તમને ખરેખર આ નકામું લાગશે, ખરેખર તો આ સારી વસ્તુ છે કે આ રીતે ગણતરી કરવી. હું તેને આ પદ્ધતિમાં લખું. ચાલો હું 8/2 કરું. 8/2, 8 આ રીતે લખી શકું. આ પ્રશ્નાર્થનું માર્ક છે. હું તેને 8/2 એમ પણ લખી શકું. 8/2, કોઈ પણ રીતે કરું. હું 1 સેકન્ડમાં વર્તુળ દોરીશ, પણ હું વર્તુળ દોર્યા વગર પણ આ રીતે કરી શકું. કહીશ કે સારું, 2 × 1 = 2. 2 પણ કદાચ અહીં મોટી સંખ્યા માટે વિચારી શકાય. જ્યારે હું તેને 2 વડે ગુણું તો પણ તે 8 જ થાય. 2 × 2 = 4. હજુ પણ 8થી ઓછા છે. 2 × 3 = 6. હજુ પણ 8થી ઓછા છે. 2 × કેટલીક વખત આ પેન બરાબર ચાલતી નથી. અચ્છા, 2 × 4 = 8 થશે. તો 2 × 4 કરો તો 8 થાય. 2 × 4 કરો તો 8, અથવા 8/2 = 4 થાય. આપણે વર્તુળ પણ દોરી શકીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચાલો તેને 2ના જૂથમાં ભાગ પાડીએ. મારી પાસે આ 2નું 1 પહેલું, બીજું, આ ત્રીજું અને આ 4થું જૂથ છે. મારી પાસે 8 વસ્તુ છે, તેને 2ના જૂથમાં ભાગ પાડીએ. તમને 4 જૂથ મળશે. 8/2 = 4.